अज सौराठ दरा जग जुनी जी सोरा अंड दरा जग जुनी अनवाली गर्वो यगाड गिर नार पण जा हव जड़ा है जड़पिए आर रे जाना ना मना यनर यन नार पण जा हव जड़ा है जड़पिए अरे रे जान नमणायन रयन नार ए राम राम मारा कालजाना कटकाओ। जय हिंद दोस्तों, हूँ छू तुम्हारो दोस्त लोक साहित्यकार आजाद। अने साळंगपुर नी यात्रा आपणे अविरत चालू छे त्यारे हूँ अत्यारे आवी गयो छू परम पावनकारी एवा नारायण कुंड ना दर्शन करवा। जी हाँ, भगवान स्वामीनारायण जे छे ए घणी बधी वार अहीं नहायेला छे, ઘણા બધા સંતો પણ અહીં નહાયેલા છે, હરિભક્તો પણ નહાયેલા છે। મતલબ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે સાળંગપુર પધારતા ત્યારે સંતો ભક્તો સહિત આ નારાયણ કુંડની માલિપા ખૂબ જ પ્રેમથી નહાતા હતા। અને આ નારાયણ કુંડ જે છે એ ભગવાન સ્વામિનારાયણના સંતો અને હરિભક્તોના એમ કહેવાય કે સ્પર્શથી અતિ પાવન થયેલો આ કુંડ છે। તમે નારાયણ કુંડની અંદર દર્શન કરવા માટે જશો ત્યારે તમે જુઓ તો આજુબાજુ એવો બાગ બગીચો છે મારા વાલા કે બે ઘડી તમને ત્યાં ઊભું રહેવાનું મન થાય કે ભાઈ આવો બગીચો આપણે ક્યાંય જોયો નથી। હો જાણે તમને એમ લાગે કે આ આપણે ખરેખર ગુજરાતમાં સાળંગપુરમાં છીએ કે પછી કંઈ વિદેશ આવી ગયા। આ તમે જુઓ તો ખરા કેવા તોતિંગ વૃક્ષો ઊભા છે। તમે નારાયણ કુંડના દર્શન કરવા માટે જશો ત્યારે તમને આસપાસ ઘણા બધા આવા નાના મોટા એમ કહેવાય કે નાની મોટી સભા કરી શકાય, બેસી શકાય, આરામ કરી શકાય એવા નાના મોટા આવા હોલ તમને જોવા મળશે। તમે જુઓ કે જ્યાં તમે શાંતિથી બેસી શકશો, આરામ કરી શકશો અને આજુબાજુની આવી હરિયાળી, આવા વૃક્ષો જે પહેલી નજરે આપણું મન મોહી લે તેવી હશે। મેં જે વાત કરી એ આ બધા હોલ છે। તમે જો બધી જ બાજુ શાસ્ત્રોના સારસમાં ઘણા બધા સુવાક્યો પણ લખવામાં આવ્યા છે, જે એકાદું પણ જો આપણને યાદ રહી જાય તો આપણો બેડો પાર થઈ જાય એવા ઘણા બધા શબ્દો ત્યાં લખેલા છે। અને હવે આપણે જઈ રહ્યા છીએ પરમ પવિત્ર એવા નારાયણ કુંડના દર્શન કરવા, પરંતુ એના પહેલાં આપણે દર્શન કરીશું એક છત્રીના। જી હા, ભગવાન સ્વામિનારાયણ જે છે એ જ્યારે જ્યારે નારાયણ કુંડમાં સ્નાન કરતા હતા ત્યારબાદ સ્નાન કર્યા પછી વસ્ત્રો બદલી અને કોરા વસ્ત્રો ધારણ કરી અને પછી જે જગ્યાએ બેસી અને સંતો ભક્તો સહિત સભા કરતા હતા એવું આ સ્થળ છે। મતલબ કે એવું એ પ્રસાદીનું સ્થળ કે ત્યાં અત્યારે આ છત્રી મોજૂદ છે અને છત્રીની માલિપા ચરણાન્વિત પધરાવેલા છે। તમે જ્યારે પણ સારંગપુર તમે નારાયણ કુંડના દર્શન કરવા માટે જશો ત્યારે તમને આ છત્રી દર્શન કરવા માટે જોવા મળી જશે। આ તમે જુઓ, એ છત્રીના દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું નારાયણ કુંડના દર્શન કરવા, પરંતુ તે પહેલાં બીજી પણ એક છત્રી આવે છે જેના પણ મારે તમને દર્શન કરાવવા છે। આ તમે જુઓ તો ખરા કેવી એમ કહેવાય કે આ વૃક્ષોની નિશ્રામાં આપણને મજા આવશે, કેવા તોતિંગ વૃક્ષો ઊભા છે।
તો મિત્રો આ છે નારાયણ કુંડની બરાબર સામે આવેલી બીજી છત્રી કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ નારાયણ કુંડની માલિપા સ્નાન કર્યા પછી જ્યારે બહાર આવતા ત્યારે ભીને વસ્ત્રે જ અહીં બેસી અને કથા વાર્તાનો લાભ આપતા અને દર્શનનો લાભ આપતા એવી આ પ્રસાદીભૂત છત્રી છે જેમાં ચરણારવિંદ પધરાવેલા છે. આપણે સાળંગપુર જ્યારે પણ જઈએ નારાયણ કુંડના દર્શન કરવા માટે ત્યારે અહીં આપણને એ બધા જ દર્શનનો લાહવો મળશે. અને હવે તમારી આતુરતાનો અંત આવે છે મારા વાલા. આ તમે જુઓ નારાયણ કુંડ જે છે એના હું તમને દર્શન કરાવું છું. આ હા હા ભાઈ ભાઈ, આ કુંડના દર્શન તો જેના જીવનને માલિપા આ લાહવો લખ્યો હોય એને મળે. અરે જેના નસીબ હોય, જેના ભાગ્યમાં આ લખાણું હોય ને, એને આ કુંડના દર્શન કરવા મળે મારા વાલા. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સાળંગપુરની ધરતીની માલિપા જેમનું અવસાન થશે એવો તો એમ કહેવાય કે અવશ્ય ને અવશ્ય અમારા ધામને પામશે એવી આ સાળંગપુરની ધરતી અને એમાંય આ આવેલો નારાયણ કુંડ. કે સાળંગપુરની ધરતીની માલિપા આ કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે તમે જાઓ ત્યારે કષ્ટભંજન દાદાનું જે મંદિર છે ત્યાંથી 1.5 કિલોમીટર દૂર આ નારાયણ કુંડ આવેલો છે. હા, જ્યારે કોઈ વ્યક્તિને ભૂત પ્રયત્નો એમ કહેવાય કે ઉપદ્રવ થયો હોય, કોઈને ભૂત પ્રયત્નો વળગાડ હોય, ત્યારે આ નારાયણ કુંડના પાણીના બે જ ટીપા એની ઉપર છાંટવામાં આવે તો એ ભૂત પ્રેત જે છે એ ફૂફાડા મંડે મારવા ભાઈ. અરે એમ કહેવાય કે આ કુંડ વિશે તો એવું કહેવાય છે કે આ કુંડની એમ કહેવાય કે ઉપરથી હા હવાઈ માર્ગે એટલે કે હવાના માર્ગે અવકાશ માર્ગે આ કુંડ ઉપરથી જે પક્ષીઓ પણ ઉડ્ડયન કરશે એટલે કે પક્ષીઓ પણ આ હવાઈ માર્ગે આ કુંડની ઉપરથી ગુજરશે એ પક્ષીઓનું પણ કલ્યાણ થશે, એ પક્ષીઓ પણ જે છે એ ભગવાનના આ ધામને પામશે એવો તો અહીંનો મહિમા છે મારા વાલા. આ નારાયણ કુંડ જે છે ભગવાન સ્વામિનારાયણ અનેકાનેક વાર આ કુંડની માલિપા નહેલા છે. આ નારાયણ કુંડના દર્શન કરવા એ આપણા જીવતરનો લાહવો છે મારા વાલા. પરમ પવિત્ર, પરમ પવિત્ર જે જગ્યાઓ કહેવાતી હશે આ સૃષ્ટિમાંની એમાંની આ એક જગ્યા એટલે સાળંગપુરની ધરતીની માલિપા આવેલ આ નારાયણ કુંડ કહેતા કે આ નારાયણ ધરો છે મારા વાલા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે જ્યારે પણ સાળંગપુર પધારતા ત્યારે સંતો ભક્તો સહિત આ નારાયણ કુંડની માલિપા સ્નાન કરવાનું ક્યારેય ના ભૂલતા અને આ પાવનકારી આ નારાયણ કુંડ જે છે એના તમે પણ દર્શન કરી લો મારા વાલા. જય હો, જય હો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની જય હો, જય હો કષ્ટભંજન દાદા તમારી જય હો, જય હો, જય હો. આ નારાયણ કુંડની માલિપા ઉપર તો ઘણું બધું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ જે નારાયણ કુંડનો જે નીચેનો ભાગ છે જે છે એ જૈસે તે પરિસ્થિતિમાં છે. મતલબ કે તે પોતાની પ્રાચીનતમ અવસ્થાને ક્યારેય દૂર નથી થયો. મતલબ કે જે તે જેવો હતો તેવોને તેવો જ રાખવામાં આવ્યો છે જેથી તેનું મહત્ત્વ જે છે એ વધ્યું ને વધ્યું રહે. આ તમે જુઓ પરમ પવિત્ર નારાયણ કુંડનું આ જળ છે. આ કુંડની માલિપા ક્યારે પાણી ખૂટતું નથી મારા વાલા. તમે વિચાર તો કરો, જ્યાં સંતો ભક્તો અને ભગવાન પોતે નાહ્યા હોય એ કુંડની તો એમ કહેવાય કે કેટલો મહિમા હશે દુનિયાની માલિપા. એ આ હા, અહીં તો જેના નસીબ હોય એને અવાય, જેના ભાગ્યમાં લખ્યું હોય ને ભાઈ એને આ કુંડની માલિપા દર્શન કરવાને માટે અવાય. આ તમે જુઓ અવિરત વહેતું પાણી.
तो दोस्तों नारायण कुंड ना दर्शन करिया बाद आ परिसर नी मालिपा आपने आगल वधीशू तो फरीने पाछो आपने एम कहवाय के एवो जबरदस्त फूलवाड़ी बगीचो जोवा मळशे के ज्यां आवा तोतिंग वृक्षो उभा छे। आ तमे जुओ एवो जबरदस्त बगीचो छे अने आगल पण एक जूनी प्राचीन एक छत्री छे जेना हुं तमने दर्शन करवा माटे लई जई रह्यो छुं। ભગવાન સ્વામિનારાયણ જ્યારે પણ આ નારાયણ કુંડ એટલે કે નારાયણ ધરામાં આ સ્નાન કરવા માટે પધારતા ત્યારે આ જગ્યાએ પણ સંતો ભક્તો સહિત પોતે સભા ભરી અને બેસતા અને સત્સંગ કથા વાર્તા કરતા એવી આ પ્રસાદીભૂત જગ્યા છે કે જેની યાદીરૂપી અહીં છત્રી બનાવવામાં આવી છે તેમજ ચરણારવિંદ પણ પધરાવવામાં આવ્યા છે। નારાયણ કુંડના દર્શને તમે જ્યાં આવો ત્યારે આ જગ્યાના દર્શન કરજો। અહીં તમે જુઓ ભગવાન શિવજીનું શિવલિંગ પણ છે અને પોઠિયો પણ બિરાજમાન છે। નાનકડું અમસ્તું ક્રીડાંગણ એટલે કે નાના બાળકોને મજા આવે, એમને રમવાની મજા આવે, ખેલકૂદ કરવાની મજા આવે એવી આ જબરજસ્ત જગ્યા છે। તમે જુઓ નાનકડા નાનકડા ઇચકાઓ કે ભાઈ બાળકોને ભારે મજો પડે એવી આ જગ્યા છે, તો નાના બાળકો પણ સાથે આવ્યા હોય તો એમને પણ એક દિવસીય પ્રવાસનો આનંદ મળે એના માટેની આ જગ્યા, અને આપણને આધ્યાત્મનો લહાવો મળે, આવી પરમ પવિત્ર જે જગ્યા છે એના દર્શનનો લહાવો મળે, એના પાણીનો સ્પર્શ આપણને થાય તો આપણા તન અને મનના જે પાપ જે છે એ બળીને ખાક થઈ જાય એવી આ જગ્યા નારાયણ કુંડ જે છે એવી એમ કહેવાય કે અહીંની મહાત્મ્યતા છે જે આપણે બધાએ જાણવી ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક ભગ્ન અવસ્થામાં એક નાનકડી છત્રી જેવું કંઈક આ સ્થાપત્ય છે, અને એની આગળ જો તમે જોશો મારા વાલા તો ઓહો મનમાંથી અરે ઉદ્ગાર નીકળી જાય એટલો બધો, એમ કહેવાય કે આ નાળિયેરના છાલોતરાનો ઢગલો છે મારા વાલા। આ ઢગલો જોઈ અને તમે વિચાર કરી શકો કે કષ્ટભંજન દાદાના દર્શને કેટલું માણસ આવતું હોય છે અને કેટલું માણસ એમ કહેવાય કે શ્રીફળ દાદાના ચરણોમાં ચડાવતું હોય છે, આ તમે જુઓ તો ખરા ભાઈ। તો મારા વાલા આ હતી મારી એ સાળંગપુર યાત્રાની એમ કહેવાય કે આજની નારાયણ કુંડના
દર્શનની યાત્રા. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.